નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત રસોડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ સરલા પરમાર છે અને હું જામનગરથી છું આજે હું તમારી સાથે રેડ વેલવેટ કૂકીઝની રેસિપી શેર કરીશ આમ તો કૂકીઝ બધા મેંદાના લોટમાંથી બનાવે છે આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું તો ચાલો આપણે રેડ વેલ્વેટ કૂકીઝ બનાવવાની શરૂઆત કરીએ અને એના માટેના ઇન્ગ્રિડન્સ જોઈ લઈએ રેડ વેલ્વેટ કૂકીઝ બનાવવા માટે આપણે કયા ઇન્ગ્રિડિયન્જ તે પહેલાં જોઈ લઈએ પહેલાં તો કૂકીઝ માટે આપણે મોસ્ટ ઓફ બધા લોકો વહેંદો ઉમેરતા હોય છે આજે આપણે ઘઉંના લોટથી બનાવીશું તો એના માટે અહીંયા આપણે લઈશું પહેલાં વન ફોર્થ કપ જેટલો આપણે અહીંયા આગળ દળેલી ખાંડ લઈશું અડધો કપ જેટલો ઘઉંનો લોટ અહીંયા આગળ મેં પા એટલે કે વન ફોર ટી સ્પૂનથી પણ અડધી આપણે એટલે કે વન એટ ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા અને અહીંયા આગળ હાફ ટી સ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર અહીંયા આગળ વન ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર અને અહીંયા આગળ રેડ જેલ કલર લીધો છે મેં તમે ચાહો તો તમે લિક્વિડ કલર પણ વાપરી શકો છો એની જ સાથે અહીંયા આગળ દૂધ આપણે દૂધ જરૂર મુજબ લઈશું અને લીંબુનો રસ વન ફોર ટી સ્પૂન જેટલો અને અહીંયા આગળ આપણે બટર અહીંયા સોલ્ટેડ બટર લીધું છે સોલ્ટેડ બટર અહીંયા આગળ આપણને જોઈશે પચીસ ગ્રામ જેટલું એટલે કે આપણે સો ગ્રામનું આવે છે ને એનાથી અડધું અને એનાથી પણ અડધું એટલે પચીસ ગ્રામ જેટલું અને અહીંયા આગળ મેં લીધા છે કાજુના પીસીસ અને અહીંયા આગળ આ વ્હાઈટ ચોકલેટ મોસ્ટ ઓફ રેડ વેડ કુકીઝમાં વ્હાઈટ ચોકલેટ હોય છે પણ કોઈના ઘરમાં વ્હાઈટ ચોકલેટ ના હોય તો કાજુના પીસીસ પણ ઉમેરી શકાય છે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીશું સૌથી પહેલાં એક કાચનો બાઉલ લઈશું અને કાચના બાઉલમાં અહીંયા આગળ પચીસ ગ્રામ જેટલું બટર લઈશું ચમચીમાં જે કાંઈ બટર ચોટ્યું છે એ આપણે લઈ લેવાનું છે કેમ કે આપ આપણું માપ પરફેક્ટ રહે એના માટે હવે એની જ સાથે આપણે અહીંયા આગળ વન ફોર્થ કપ જેટલી આપણે દળેલી ખાંડ લેવાની છે તો દળેલી ખાંડ વન ફોર્થ કપ જેટલી લઈ લઈએ અને એ લીધા પછી હવે બંનેને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે અહીંયા આગળ ફોકની મદદથી એટલે કે કાંટા ચમચીથી આપણે મિક્સ કરવાનું છે કાંટા ચમચીથી આનું મિશ્રણ બહુ સરસ બને છે સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે એટલે કાંટા ચમચીની અંદર જે કાંઈ બટર ચોટ્યું છે એ આપણે લઈ લઈશું એ લીધા પછી બધું આપણે સરસ રીતે ભેગું કરી દઈએ અને એ ભેગું કર્યા પછી અહીંયા આગળ હવે આપણે ઘઉંનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા મેં ઘઉંનો લોટ અડધો કપ જેટલો લીધો છે એટલે પહેલાં આપણે અડધો લોટ નાખીશું પછી બાકીનો ફરીથી નાખીશું એકવાર લોટ નાખી અને પછી એની અંદર સરસ રીતે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો હું જેવી રીતે ચમચીથી મિક્સ કરી રહી છું અને હવેથી બાકીનો બીજો લોટ આપણે એની અંદર ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે મિક્સ કર્યા પછી હવે એની અંદર આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું અહીંયા આગળ વન એટ ટી સ્પૂન જેટલો અને બેકિંગ પાવડર હાફ ટી સ્પૂન જેટલો અને એની જ સાથે વન ટેબલ સ્પૂન જેટલો આપણે કોકો પાવડર ઉમેરી દઈશું અને ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી હવે આપણે શું કરીશું કે દૂધ લીધું છે દૂધ આપણે એક એક ચમચી કરીને આપણે દૂધ એડ કરતા રહેવાનું છે વધારે દૂધ એક સાથે ઉમેરી નથી દેવાનું તો અહીંયા પહેલાં બે ટેબલ સ્પૂન જેટલું મેં દૂધ આની અંદર ઉમેર્યું હવે એને સરસ રીતે મિક્સ કરી લઈએ એ મિક્સ કર્યા પછી હવે આપણે એની અંદર આપણે રેડ કલર ઉમેરીશું અહીંયા આગળ મારી પાસે જેલ કલર છે તો જેલ કલર આપણે બે ડ્રોપ ઉમેરી દઈશું તમારી પાસે લિક્વિડ કલર હોય તો લિક્વિડ કલર પણ ઉમેરી શકો છો અને કલરની ઉપર થોડું ફરીથી આપણે બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈએ અને પછી સરસ રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો બહુ જ સરસ કલર આવી રહ્યો છે અને હવે ચમચીની ઉપરથી બધું મિશ્રણ કાઢી લઈએ અને હાથેથી આપણે લોટ બાંધી લઈશું હાથેથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ લોટને વધારે ગૂંથવાનો નથી સરસ રીતે ખાલી મિક્સ કરવાનો છે હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું હજી થોડુંક દૂધ જશે આપણે ચાર ચમચી અને હમણાં એક ચમચી ઉમેર્યું પાંચ ચમચી દૂધ થઈ ગયું છે અત્યાર સુધીમાં દૂધનું કોઈ માપ નથી કેમ કે લોટ જૂનો છે નવો છે એના ઉપર ડિપેન્ડ હોય છે લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે કૂકીઝનો હવે આપણે ઉપરથી વન ફોર ટી સ્પૂન જેટલું આપણે લીંબુનો રસ ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી અને ફરીથી મિક્સ કરી લઈએ એનાથી શું છે કે કુકીઝ ક્રિસ્પી બનશે અને એકદમ સોફ્ટ બનશે સરસ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરી લીધું છે હવે આ આટામાંથી આપણે આ લોટમાંથી આપણે કૂકીઝ વાળી લઈશું એટલે અહીંયા આગળ જે જે થાળી આપણે બેકિંગ કરવા મૂકવી છે એ જ થાળી લેવાની છે તો આ થાળીની ઉપર મેં બટરથી ગ્રીસ કરી લીધી છે અને હવે એની ઉપર આપણે કૂકીઝ વાળી લઈશું કૂકીઝ તમે નાના મોટા તમારી તમારે જેવો શેપ ગમતો હોય જેટલી સાઇઝ ગમતી હોય એટલું તમે લઈ શકો છો અહીંયા આગળ હું મીડિયમ સાઇઝ બનાવી રહી છું તમે જોઈ શકો છો બહુ જ સરસ સ્મૂથ આપણો કૂકીઝનો લોટ બંધાયો હતો એટલે કૂકીઝ બહુ જ સરસ વળ્યા છે તમે જોઈ શકો છો સ્મૂથ એકદમ એવી જ રીતના આપણે બધી કૂકીઝ વાળી લેવાની છે આપણે બધી કૂકીઝ વાળી લઈશું બધી જ કૂકી વડાઈને તૈયાર થઈ ગઈ છે હવે ઉપર આપણે કાજુથી ગાર્નિશ કરીશું તમે કાજુથી કરી શકો છો વ્હાઈટ ચોકલેટથી પણ કરી શકાય છે અહીંયા હું કાજુ વાપરી રહી છું તો કાજુથી સરસ રીતે આપણે ગાર્નિશ કરી લઈએ ઉપરથી આ ખાલી લૂક માટે છે તમારી પાસે ના હોય ને તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો આજ રીતના બધા કૂકીઝ ઉપર આપણે કાજુ લગાડી દઈશું અને આપણા કૂકીઝ મસ્ત સરસ રીતે ડેકોરેટ થઈને તૈયાર થઈ ગયા છે હવે મેં અહીંયા આગળ તપેલાને રેતી અંદર ભરીને કાંઠો મૂકીને પ્રિહિટ કરી લીધું છે તો આપણે અહીંયા પ્રિહિટ કરેલા તપેલાની અંદર આપણે કૂકીઝની પ્લેટ મૂકી દઈશું આપણે બેક કરી રહ્યા છે આપણે ઓવનમાં નથી બનાવી રહ્યા આપણે અહીંયા ગળી તપેલામાં બનાવી રહ્યા છે તો એની અંદર આપણે કૂકીઝની પ્લેટ ઉમેરી દઈશું અંદર ઉપર અંદર એડ કરી લઈશું તપેલું બહુ જ ગરમ છે એટલે આપણે સાણસીની મદદથી અંદર ઉમેરી દઈએ નાખી દઈએ તમે જોઈ શકો છો લુક બહુ જ સરસ લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ હવે ઉપરથી થાળી ઢાંકી અને પછી એને પંદર મિનિટ એકદમ મીડિયમ આંછ ઉપર આપણે એને બેક કરવાના છે કૂકીઝને પંદર મિનિટ પછી હવે ચેક કરી લઈએ વાવ તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણા કૂકીઝ બેક થઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આ પ્લેટને કાઢી લઈશું બહાર પણ ગરમ બહુ જ છે હવે કૂકીઝને તપેલામાંથી આપણે બહાર કાઢી લઈએ સાણસીની મદદથી જ કરવાનું છે બહુ જ ગરમ હોય છે આ કૂકીઝ ઠંડા થાય પછી આપણે સર્વ કરી લઈશું એટલે પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે આપણા કૂકીઝ અહીંયા બેક થઈ ગયા છે હવે આપણે તોડીને જોઈ લઈએ આરામથી તૂટી જાય છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને દાણેદાર બન્યા છે રેડ વેલવેટ કૂકીઝ તો આ રેડ વેલ્વવેટ કૂકીઝ તમે ઘરે જરૂરથી બનાવજો ગુજરાતી રસોડું ચેનલ યુટ્યુબમાં તમે નવા હો તો એને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો શેર કરો અને એ બેલ આઈકોન્ડને જરૂરથી પ્રેસ કરજો અને જો તમે ફેસબુકમાં નવા હો તો પણ ગુજરાતી રસોડું ચેનલને ફોલો કરજો મળીશું બહુ જલ્દી બીજી રેસીપી સાથે ત્યાં સુધી આવજો